માંજલપુર ગામ નવા ફળિયા ખાતે છેલ્લા 3 મહિનાથી પાણીની લીકેજની સમસ્યાઓ સર્જાઈ રહી છે. આમ તો જેમ કે વાત કરું કે કાળઝાળ જ્યારે ગરમી પડતી હોય, વડોદરા સહિત તમામ જગ્યા ઉપર આપણે જોતા હોય છે કે પાણીનો કકળાટ સર્જાતો હોય છે, પરંતુ અહીંયા તો પાણીની લીકેજની સમસ્યા સર્જાય છે. છેલ્લા 3 મહિનાથી અહીંયા જે સમસ્યા સર્જાય છે તેના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ પણ એક્શન લેવામાં આવ્યું નથી, કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. તો આ સાથે જે પેવર બ્લોક છે, આ પેવર બ્લોક પણ ત્યાંથી નીકળી ગયા છે, તેની પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. હવે તો એ જોવું રહ્યું કે તંત્ર દ્વારા આ તેમની જે રજૂઆત છે તેમના વિશે પગલાં ક્યારે લેવામાં આવશે. અહીંયા વારંવાર કમ્પ્લેન કરીએ છીએ તો પાણીનું એ કરવા માટે કોઈ આવતું નથી. અમે વારંવાર કમ્પ્લેન કરી પછી જાતે અમારે કરવું પડે છે અને પાણી બહુ નીકળે છે અને અમારે અહીં રસ્તાનો બી કોઈ નિકાલ કરતું નથી. અહીંયા રસ્તો ખરાબ થઈ ગયો છે. તો અમારે નવાપુરામ રોડ હરખો જોઈએ, અમારે ખાડા ટેકરા બધું હરખું થઈ જવું જોઈએ. અમારે ફરિયામ પ્રસંગ છે, પથરા કાઢીને અમારો રોડ રિપેર થઈ જવો. બોલો હા, બસ અમારે બીજું શું પ્રોબ્લેમ છે? એટલે તો વોટબોટ મળે નહીં ફરી. પાઇપો તૂટે છે, પ્લાસ્ટિક ની પાતળી પાઇપો નાખે છે વારંવાર, 2-3 મહિનાથી આવતા જ નહીં. કોઈ કમ્પ્લેન કરીએ છે તો અમે પૈસા નહીં ભરતા, તારે ઘડીએ કાગરિયા લઈને આવી જાય છે, તારે કઈ જાય પાઇપો તૂટે તારે આવતા નથી. નવાપુરામાં કોઈ જોવા આવતું નથી, ખાડા કેટલું પાણી છે, કેટલી ગંદકી છે ને, પથ્થરનું ઠેકાણું નથી, તો કોઈ બી કોઈ જોવા આવતું નથી. પોટ લેવા માટે વહેલા વહેલા આવે છે, બધા ઘર વેરો ભરે છે, બધું જ કરે છે, પણ તો કોઈ આવતું નથી જોવા. 6 મહિનાથી આવું છે. મારા પાઇપો તૂટી જાય છે, પાણી જોવા આવતા નહીં, અને 3 મહિનાથી અમે કમ્પ્લેન કરીએ તો કોઈ જોવા આવતા નહીં. વેરો ભરવાનું હોય તો વહેલા વહેલા આવે છે. કયો વિસ્તાર છે? માંજલપુર. માંજલપુર નવાપુરા. વોર્ડ નંબર કયો લાગે છે? 4 નંબર 4. આપણે અત્યારે કમ્પ્લેન્ટો કરી છે અમે લોકોએ, પણ અત્યારે કોઈ જોવા આવતું નથી. અત્યારે તમે જોઈ લો એ ગાડી કે પાણી કેવું અત્યારે વેરી રહ્યું છે. એ ગાડી જ્યારે એ ગાડી નદીઓ વહેતી હોય એ રીતના અત્યારે હાલત થઈ ગઈ છે. બરાબર, કામ આવે છે લોકો કરીને, પછી બધું ખોદી ખાદીને બધું જતા રહે છે. કમ્પ્લેન કરીએ છીએ અમે લોકોએ, પણ કશું થતું છે નથી. એ ગાડી અત્યારે ચોમાસું ચાલતું હોય ને એવી હાલત થઈ ગઈ છે અત્યારે ગામમાં, નવાપુરા ફળિયામાં. વારંવાર તો વેરા લેવા આવે, વેરા ભર્યા ના હોય તો નોટિસ આવી જાય, તરત કનેક્શન કાપે તો કામ કરતા નહીં. વેરા મળે કઈ થી તો મળે, વોટ લેવાનો હોય તો તૈયારીમાં આવી જાય બધા કે વોટ અમને આપજો અમને આપજો. તો કામ હોય, જ્યારે કામ હોપ્યું હોય તો જોવા આવતા નથી કે કરવા આવતા નથી. પછી કેટલી વાર એમને કે કરવાનું? પ્લાસ્ટિકની પાઇપો બધી રાશી નાખ્યો છે. આજે 2 મહિનાથી અમે હેરાન થઈ ગયા, કોને કહેવાનું? 3 મહિનાથી ઓપરેશન તો કોઈ જોવા આવતું નહીં કે કંઈ કરતા નથી. તો કંઈને કંઈ તો કરવો પડે ને, તો એનો રસ્તો કંઈ કરવો પડે. અને તમે જોઈ જાઓ, જાતે જોઈ જાઓ, આ જાતે કોઈ જોવા આવવા રાજી જ નથી. એમના કોમથી જ મતલબ કોમ આ થઈ ગયું એટલે હરી હોમ. કોને આવું છે? અને ત્યાં રોડનું કંઈક કામ કરવા આવતા નહીં આવે છે. કેટલી વખત ચાલુ, કેટલી વખત છે, અમે કોઈ આવતા છે નહીં. આવે છે કામ કરીને પછી આવું કાચું કામ કર્યું છે લોકો. આમ ગાડી જાય કે આવું કંઈક થાય છે તૈયારીમાં પાઇપો પાઇપો બધું ફાટી જાય છે. કમ્પ્લેન કરે છે લોકો, આવતું નથી જોવા માટે. પછી વોટવા માંગે તો બધા આવી જાય છે, પછી આવા કામ માટે કેમ નથી આવતા લોકો? લાઇટ બિલ બાકી હોય, ઘર વેરો બાકી હોય, તારે તો તૈયારીમાં આવી જાય છે લોકો. રોડનું કામ કરો ને, આવીને તમને ખ્યાલ આવે કે કેવું છે શું છે? આવે ને તો સાંજના ટાઈમે આવો જોવા માટે, કોની આવે ખબર પડે ને કે કેવું પથ્થર અમારે નવા જોઈએ. અને રોડે કઈ અને ના હરખો કરો તો બધા ખોદી કાઢો, પથ્થર વોટ મળે નહીં નીકળે. એટલે તો વોટ લેવા કોઈ આવતા જ ન હતા. બરાબર, કાઢી નાખો આ પથ્થર ને, ચાલુ કરી દો. તો બે ઓટો લઈને પડેલું તો પાણી ભરાયેલું રહે કે લગન પેલા બધા નહીં. અમારા 4 જ દિવસ રહ્યા છે ફરિયામ જોન આવે છે. જય માતાજી. આજ રોજ માંજલપુર ગામમાં નવાપુરા ફળિયામાં આ
બે મહિનાની ઉપર બે થી ત્રણ મહિનામાં વારંવાર કમ્પ્લેનો કરી છે. મેક્સિમમ ઓછામાં ઓછામાં 50 વાર કમ્પ્લેન કરી છે, પણ છતાંય પોઝિશન સેમ ટુ સેમ. આ જે પાણી તમને દેખાઈ રહ્યું છે એ કોઈ જમીનમાંથી પાણી નથી નીકળતું. જે પાઇપ, નવી પાઇપ કનેક્શન નાખી છે એમાં પ્લાસ્ટિકની પાઇપ વાપરી છે. વારંવાર જ્યારે પ્લાસ્ટિકની પાઇપ નાખવા માટે આવ્યા તીકડે કીધું કે પ્લાસ્ટિકની પાઇપ ના ચાલે, આને તમે ચેન્જ કરો. પણ કોર્પોરેશન ખબર નહીં પૈસા કમાવા માટેની આ પ્લાસ્ટિક નાખી છે કે પછી ભ્રષ્ટાચાર છે. બાકી પ્લાસ્ટિકની એકદમ પાતળી પાઇપ, કોઈ બી ગાડી અહીંયાથી જાય તૈયારીમાં તૂટી જાય છે. અને વાર કોર્પોરેશનને કેટલી વાર કમ્પ્લેન કરી છે પણ છતાંય. અને તમે જુઓ અહીં આગળ પાણી બી કેટલું વેસ્ટ થઈ રહ્યું છે, રસ્તાની હાલત જુઓ, બધા બ્લોક એકદમ નીકળી ગયા છે. પણ છતાંય રસ્તાની બ્લોકની વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષથી આ પ્રોબ્લેમ છે, પણ છતાંય કોઈ એનો કોઈ ઈલાજ કરતો નથી. વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, ફોન કરીએ છીએ, લેખિતમાં પણ આપીએ છીએ, પણ ખાલી બસ વોટ લેવાના હોય છે ત્યારે નેતાઓ દેખાય છે, આગળ બાકી કોઈ નહીં દેખાતું. અને કોર્પોરેશનની વાત કરીએ તો કોર્પોરેશનમાં જો કદાચ વેરા ના ભર્યા હોય ને તો એ લોકો તૈયારીમાં કનેક્શન કાપવા માટે આવી જાય છે. તો પૈસા લેવા માટે જેટલી ઉતાવળ કરો છો એટલી કામ કરવામાં બી ઉતાવળ કરો. અને ફરી વાર જો આ ટૂંક સમયની અંદર, આ થોડા દિવસની અંદર જો આનો રસ્તો નહીં થયો તો કોર્પોરેશન હશે કે કોઈ બી નેતા હશે અહીં માંજલપુર ગામની અંદર કોઈને ઘૂસવા નહીં દઈએ. એટલા માટે આ કામ થવું જોઈએ. ના થયું તો સમજો માંજલપુરની પ્રજાને ખબર છે કે શું કરવું. જય માતાજી.